મારી પાસે ખાન એકેડેમીના સમાન સદિશોના મહાવરામાંથી એક પ્રશ્ન છે. તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરી જુઓ. પ્રથમ પ્રશ્ન એ છે કે શું સદિશો યુ અને ડબલ્યુ સમાન છે? સદિશ યુ એટલે વેક્ટર યુ અહીં છે અને આ વેક્ટર ડબલ્યુ છે. સદિશોને મૂલ્ય અને દિશા બંને હોય છે. બે સદિશોને સમાન થવા માટે તેમનું મૂલ્ય એટલે મેગ્નિટ્યુડ અને દિશા એટલે ડાયરેક્શન પણ સમાન થવી જોઈએ. તેમને જોતા જ તેઓ અલગ દિશા દર્શાવે છે તેમ લાગે છે. વેક્ટર યુ જમણી બાજુ નીચે છે અને વેક્ટર ડબલ્યુ ડાબી બાજુએ નીચે છે, તેથી તેઓ સમાન નથી. માટે આપણે આ વિકલ્પને કેન્સલ કરીએ. તેમની દિશા અલગ છે, તેઓ અલગ દિશા ધરાવે છે. હવે તેમના મૂલ્ય વિશે વિચારીએ. જો હું તેમની લંબાઈ પર નજર ફેરવું તો તેઓ ઘણા નજીક લાગશે, પરંતુ આપણે તે ચકાસીએ. જો હું વેક્ટર યુના પ્રારંભિક બિંદુથી શરૂઆત કરું તો એક્સ દિશામાં હું કેટલું ખસું છું? હું એક્સ દિશામાં -8 થી શરૂઆત કરીને -3 જેટલું ખસું છું, એટલે કે એક્સ દિશામાં થતો ફેરફાર એ +5 છે. એક્સ એ તેના પ્રારંભિક બિંદુના એક્સ યામથી અંત્ય બિંદુના એક્સ યામ સુધી 5 જેટલું વધે છે. તો એક્સ ઘટક એટલે કમ્પોનન્ટનું મૂલ્ય 5 થશે. હવે વાય દિશામાં શું થાય છે? વાય દિશામાં હું -2 થી શરૂઆત કરીને -8 સુધી જાઉં છું, તો વાય દિશામાં થતો ફેરફાર એ -6 છે. વાયમાં થતો ફેરફાર એ -6 છે. તેવી જ રીતે અહીં એક્સમાં થતો ફેરફાર શું છે? હું અહીં x = 8 થી શરૂઆત કરીને x = 3 સુધી જાઉં છું, એટલે કે એક્સમાં થતો ફેરફાર એ -5 છે. તેવી જ રીતે અહીં આ એ પણ એક્સમાં થતો ફેરફાર છે. હવે વાયમાં થતો ફેરફાર શું છે? હું y = 8 થી શરૂઆત કરીને y = 2 સુધી જાઉં છું, એટલે કે વાયમાં થતો ફેરફાર એ -6 છે. તો હવે આ એક્સ અને વાયમાં થતા ફેરફારને આધારે હું સદિશનું મૂલ્ય શોધી શકું. તેથી યુનું મૂલ્ય તમે કોઈક વાર આ રીતની સંજ્ઞા જોશો, અથવા હું કહું કે વેક્ટર યુનું મૂલ્ય, તો આપણે અહીં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. આ કાટકોણ ત્રિકોણ છે અને આ તેનો કર્ણ એટલે હાઇપોટેનિયસ છે. તો હવે આના બરાબર √5² -6² તેથી √25 + 36 અને તેના બરાબર √61. હવે વેક્ટર W વિશે શું? હું ફરીથી તેને આ જ પ્રમાણે લખીશ. વેક્ટર W નું મૂલ્ય બરાબર √-5² એટલે 25 પ્લસ √-6² એટલે કે 36. તો હવે તેના બરાબર √25 + 36 એટલે કે √61. આમ તેમની પાસે મૂલ્ય સમાન છે, પરંતુ દિશા અલગ અલગ છે. ના, તેમનું મૂલ્ય સમાન છે, પરંતુ દિશા અલગ છે. તો આપણે અહીં આ વિકલ્પને પસંદ કરીશું. હવે આપણે એક વધુ ઉદાહરણ જોઈએ. શું સદિશો યુ અને ડબલ્યુ સમાન છે? નજર ફેરવતા તેઓ સમાન જ દેખાશે. તેઓ એક જ દિશા બતાવે છે એમ લાગે છે. તેઓ નીચે ડાબી બાજુથી ઉપર જમણી તરફ જાય છે અને તેમની લંબાઈ પણ સમાન લાગે છે. પરંતુ આપણે તેને ચકાસીએ. ફરીથી તેમના એક્સ અને વાય ઘટકોને જોઈએ. તો પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ તરફ જતા એક્સ અને વાયમાં થતા ફેરફાર વિશે વિચારીએ. હવે વેક્ટર યુ માટે એક્સ દિશામાં થતો ફેરફાર એ -7 થી -4 સુધીનો છે, એટલે કે આપણે 3 જેટલું આગળ વધીએ છીએ. તેવી જ રીતે અહીં આપણે x = 2 થી x = 5 સુધી જઈએ છીએ. ફરીથી અહીં એક્સ ઘટકનું મૂલ્ય 3 છે, તેથી એક્સમાં થતો ફેરફાર એ +3 છે. હવે વાયમાં થતો ફેરફાર શું છે? અહીં આપણે y = 1 થી y = 6 સુધી જઈએ છીએ, એટલે કે વાયમાં થતો ફેરફાર એ +5 છે. અને તેવી જ રીતે અહીં
આપણે -7 થી -2 સુધી જઈએ છીએ, એટલે કે ફરીથી y દિશામાં થતો ફેરફાર એ +5 છે. તો x માં થતો ફેરફાર સમાન છે, જે +3 છે, અને y માં થતો ફેરફાર પણ સમાન છે, જે +5 છે. માટે તેમની પાસે સમાન દિશા અને સમાન મૂલ્ય છે, તેથી આ બંને સદિશો સમાન છે. આપણે ભવિષ્યમાં જોઈશું કે આપણે સદિશને તેના ઘટકો કમ્પોનન્ટ્સ વડે પણ દર્શાવી શકીએ. તો સદિશ યુ, વેક્ટર યુ બરાબર 3, 3, 5, એક્સ માં થતો ફેરફાર, વાય માં થતો ફેરફાર, અને તેવી જ રીતે વેક્ટર ડબલ્યુ કે જે વેક્ટર યુ ને સમાન છે. તો જ્યારે તમે પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ તરફ જાઓ તો એક્સ માં થતો ફેરફાર અને વાય માં થતો ફેરફાર સમાન છે.